નમસ્કાર દર્શક મિત્રો, હું છું હિના ચૌહાણ ને વંદન સુજોગ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, ગયા એપિસોડમાં આપણે જાણ્યું કે આપણું શરીર શાનું બનેલું છે અને એવા વિવિધ પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરી. આજે પણ એવા જ પ્રશ્નો વિશે ચર્ચા કરી છે અને કરીશું. તો આપણી સાથે અત્યારે તો આપણે સ્વાગત કરી સુજોગના નિષ્ણાંતનું, જે તમને સચોટ અને સ્પષ્ટ માહિતી પહોંચાડે છે. તો ડોક્ટર તરુણ શાહ અને ડોક્ટર પોલોમીબેન, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. તો દર્શક મિત્રો, આજે આપણે સૌપ્રથમ તો પોલોમીબેન, હું તમારા પાસેથી જાણવા માંગી છું કે આ બહુ અજીબ પ્રશ્ન છે. મેડિકલ સાયન્સ પાસે કોઈ દર્દી જાય તો ડોક્ટરને એવું કે સાહેબ આ દવા ચાલુ છે, આ દવા બંધ કરી છે, આવો સામાન્ય રીતે કોઈ દર્દી કહેતો હોય છે જ્યારે મેડિકલ સાયન્સમાં કોઈ ડોક્ટર પાસે જાય. પણ સુજોગમાં જ્યારે તમારી પાસે દર્દી આવે છે તો તમને કેવા પ્રકારના પ્રશ્ન કરે છે? આ સારો એક પ્રશ્ન તમે હિનાબેન પૂછ્યો છે કે દર્દી તમારે ત્યાં આવે છે તો શું શું પ્રશ્ન પૂછે છે. તો સૌથી પહેલાં તે કોઈ બી દર્દી છે, કોઈ બી પેશન્ટ છે, એ જ્યારે અમારા ત્યાં સેન્ટર ઉપર, અમારું જે વંદન સુજોગ સેન્ટર છે ત્યાં આગળ આવે છે, ત્યાં આગળ સૌ પ્રથમ તો અમે એમને સૌપ્રથમ અમે એમને શાંતિથી બેસાડીએ છીએ. એમને થોડી વાર બેસાડી છે, પછી ત્યારબાદ એમને પૂછવામાં આવે છે કે એમને શું પ્રોબ્લેમ શું છે, કઈ રીતનું અત્યારે એમને કોઈ તકલીફ થઈ રહી છે. ત્યારબાદ પેશન્ટને પૂછીએ છીએ કે શું પ્રોબ્લેમ છે અને શું તકલીફ છે. જ્યારે પેશન્ટ કહે છે કે ભાઈ આ રીતની અમને તકલીફ છે અને આ રીતનો પ્રોબ્લેમ છે, ત્યાર પછી આગળનું એનું પછી નક્કી થાય છે કે હવે એમને આગળ પછી એમને તપાસવાનું, આગળ એનું સ્ટેજ આવતું હોય છે. ત્યાર પછી એમને એમને તપાસવામાં આવે છે તરુણભાઈ દ્વારા કે ભાઈ જે તે એમનો પ્રોબ્લેમ છે એ આપણે પછી એનું ચેકઅપ કરવામાં આવે છે. ચેકઅપ કર્યા બાદ પછી એને જોવામાં આવે છે કે ભાઈ એનો શું પ્રોબ્લેમ છે, અત્યારે એની શું પોઝિશન છે, અત્યારે કયા સ્ટેજ ઉપર છે. અને તપાસ્યા પછી એને ખબર પડે છે કે અત્યારે એનો આ પ્રોબ્લેમ આ રીતનો છે અને અત્યારે એને આટલી તકલીફ છે અને એને મટતા અત્યારે કેટલો ટાઈમ લાગશે. દર્દીને તો સૌથી પહેલાં તો એવું હોય છે કે એ અત્યારે અમારે ત્યાં દર્દી ક્યારે આવે છે કે જ્યારે એ મેડિકલ સાયન્સમાં ઘણો બધો ફરીને થાકી ચૂકેલો હોય છે, એટલે હજારો પ્રકારની એ દવા કરાવી ચૂકેલો હોય છે અને બીજી પણ એ ઘણી બધી ટ્રીટમેન્ટ કરાવી ચૂક્યો હોય છે અને દવાઓ તો એને ઘણી બધી લઈને પૈસા એને વેડફી નાખેલો હોય છે. ત્યારે એને કોઈપણ પ્રકારનો એને એમાં લાભ નથી થતો હોતો ત્યારે પછી એ સુજોગમાં આવે છે. અને એટલા માટે સૌથી પહેલાં તો એને પ્રશ્ન એ જ હોય છે કે આ અમારો જે રોગ છે, અમારી જે આ તકલીફ છે, એનું શું અહીંયા સારવાર મળશે અને કેવી રીતના થશે અને શું એ કાયમ માટે જે પ્રોબ્લેમ છે અમારો સારો થશે. તો જેવી રીતે મેં કીધું કે અમે એનું ચેકઅપ કર્યું છે, અમે એનું તપાસવામાં આવે છે એની તકલીફ, ત્યાર પછી એને કહીએ છીએ કે ભાઈ તમારો જે આ રીતનો પ્રોબ્લેમ છે એને મટતા આટલો ટાઈમ લાગશે. કોઈ વાર એવો પ્રોબ્લેમ હોય છે કે એ અમુક જેટલા વર્ષો જૂનો તમારો પ્રોબ્લેમ હોય છે એટલા અઠવાડિયા તો નહીં, એટલા એના દિવસો તો લાગતા જ હોય છે. એટલે એ પ્રમાણે જેવો જેવો એનો રોગ હોય છે, જેવી એની તકલીફ હોય છે, એ પ્રમાણે એને સમય લાગતો હોય છે અને એ પ્રમાણે એના ઉપર એની ટ્રીટમેન્ટ નક્કી થતી હોય છે. કોઈ વાર કોઈ પ્રોબ્લેમ એવો હોય છે કે એને સાદી ટ્રીટમેન્ટ આપીને સારી થઈ જતી હોય છે, તો કોઈ વાર એને સારું કરવા માટે એડવાન્સ ટ્રીટમેન્ટમાં બી જવું પડતું હોય છે. એટલે કેવી તકલીફ છે એ એના ઉપરથી નક્કી થાય છે. પણ કોઈ બી રોગ હોય છે એની સુજોગમાં ખૂબ જ સારી રીતે સચોટ રીતે ઈલાજ એનો થઈ જાય છે, એવી અમે એમને 100% ગેરંટી આપતા હોઈએ છે. એટલે અને બીજું પેશન્ટોને એ બી એક પૂછવાનું થતું હોય છે કે આજે આપણે જે રીતે ટ્રીટમેન્ટ છે તો એમાં એની કોઈ સાઈડ ઇફેક્ટ થતી હોય છે. તો આમાં સાઈડ ઇફેક્ટ થવાનો તો એટલા માટે કોઈ પ્રશ્ન નથી આવતો કારણ કે આપણે જાણીએ છીએ કે આપણું જે સુજોગની જે ટ્રીટમેન્ટ છે એ આપણા હાથ અને પગના પંજામાં જ આપણે એની ટ્રીટમેન્ટ આપીએ છીએ. હાથ અને પગના પંજામાં જે આપણા શરીરના ફ્યુઝ છે બધા અવયવોના, એના ઉપર જ આપણે જઈને એની ટ્રીટમેન્ટ આપવાની છે અને શરીરના કોઈ પાર્ટ્સને તો આપણે અડકતા પણ નથી. એટલે જે આપણા પ્રોબ્લેમ છે એ 100% ક્યોર થવાના છે અને કોઈ પાર્ટ્સને અડકવાનું નથી. એટલા માટે કોઈ પ્રકારની સાઈડ ઇફેક્ટ થવાનો તો કોઈ પ્રશ્ન જ નથી આવતો. માટે જે દર્દીને આ પ્રશ્ન હોય કે કોઈ સાઈડ ઇફેક્ટ થઈ છે કે કોઈ બી પ્રકારની તકલીફ હશે, એટલે એ બી કોઈ પ્રશ્ન નથી આવતો. એટલે સુજોગમાં જે દર્દીને જે બધા જ પ્રકારના એના જે પ્રશ્નો હોય છે એનું ખૂબ જ સારી રીતે સચોટ રીતે એ લોકોનું નિરાકરણ એ લોકોને મળી જતું હોય છે. જી, આભાર આપનો. તરુણભાઈ, હું તમારી પાસે આવીશ કે જે સાયટિકા છે એના વિશે આપણે પહેલાં પણ માહિતી મેળવી છે, પરંતુ આપણા જે નવા દર્શક મિત્રો છે એમને ફરી એક વખત આના વિશે માહિતી જોઈએ છે, તો સાયટિકા વિશે માહિતી આપી દેશો.
સૌથી પહેલા તો હિનાબેન, આજે તમે જે પૌલમીબેનને જે સવાલ પૂછો ને બહુ જ ફાઇન સવાલ પૂછો. મને એવું થયું કે તમે ખરેખર પ્રેક્ષકોના છો, અમારા છો તે ભલે અમારી સાથે બેઠા હો, અને ખરેખર એ સાચું છે. અમારે ત્યાં કોઈ બી પ્રેક્ષક આવે, કોઈ પણ પેશન્ટ આવે છે ને, તો સૌથી પહેલાં તમને એક જ સવાલ પૂછે છે કે હું તમારે ત્યાં સારો થઈશ કે નહીં થઉં, પહેલો જ સવાલ એમનો હોય છે. અમે જ્યારે એને ટ્રીટમેન્ટ કરીને કહીએ છીએ કે તમે 100% સારા થઈ જ જશો, તો એમનો સેકન્ડ સવાલ હોય છે કે હું પરમેનન્ટ સારો થઈશ કે ટેમ્પરરી સારો થઈશ, બીજો સવાલ હોય છે. અને પછી અમે કહીએ કે ના, અમારે ત્યાં અમે કોઈ જાતની દવા આપતા નથી, અમે કોઈ જાતની એક્સરસાઇઝ કરાવતા નથી, તમારા શરીરના કોઈ પાર્ટને અડકતા નથી, અમે તો માત્ર હાથના પંજા પગના પંજામાં ટ્રીટમેન્ટ આપીએ છીએ. એટલે આમાં જે બી તમે સારા થશો પરમેનન્ટ સારા થશો, દવા આપીને કરીશું તમે પણ થોડાક ટાઈમ માટે સારા થશો. ત્રીજો સવાલ એવો હોય છે કે આનો અમને કોઈ સાઇડ ઇફેક્ટ થશે કે નહીં થાય, તો અમે એમને ગેરંટી સાથે કહીએ છીએ કે આની કોઈ સાઇડ ઇફેક્ટ નથી. કારણ કે મેડિકલ સાયન્સે નક્કી કરેલું છે કે આટલા હાથના પંજાની અંદર હું ગમે તેટલી ટ્રીટમેન્ટ કરીશ કે ગમે તેટલું બી નીડલિંગ્સ કરી કે કશું બી કરીશ, તો આનાથી કોઈ કિડની બગડવાની નથી, કોઈ બ્લેડર બગડવાનું નથી, કોઈ નુકસાન થવાના કોઈ ચાન્સીસ નથી. સેકન્ડ સવાલ તમે જે મને પૂછો સાયટિકાનો, તો સાયટિકાના બી ઢગલાબંધ પેશન્ટો આવે છે મારે ત્યાં. એક તો હિનાબેન કોણ આવશે પેશન્ટ જેણે ઓછા ઓછા 4-5 લાખ રૂપિયા ખર્ચી ચૂક્યો છે, બહુ જ અનુભવ કરી ચૂક્યો છે. બધા મેડિકલ એસોસિએશનમાં જેટલી બી દવાઓ થતી હોય છે, હોમિયોપેથિક, એલોપેથિક, આયુર્વેદિક, નેચરોપેથી, એક્યુપંચર, એક્યુપ્રેશર, રેકી બેકી, આ બધી જ જગ્યાએથી ટ્રીટમેન્ટ કરીને જ્યારે માણસ થાકી જાય છે, કોઈ રસ્તો નથી, ત્યારે એમને લાગે છે કે આ એક આશરો છે, આપણે ત્યાં જઈએ ને પછી મારે ત્યાં ટ્રીટમેન્ટ કરાવવા માટે આવે છે. અને જ્યારે મારે ત્યાં ટ્રીટમેન્ટ કરવામાં આવે છે, એવી રીતે આ સાયટિકાનો પ્રોબ્લમ મારા બી ઢગલાબંધ પેશન્ટો આવ્યા છે. મેં પહેલાં પણ તમને જણાવ્યું હતું કે પગના જેટલા પણ દુખાવા થાય છે એમાં સૌથી ખરાબમાં ખરાબ જો દુખાવો હશે તો એ આ સાયટિકાનો દુખાવો છે. આ તમે ફરીથી મને પૂછી રહ્યા છો એટલે હું જવાબ આપું છું. અને જે બી નવા પ્રેક્ષકો જોડાયેલા હોય એમને હું કહું છું, એ માણસ સીધો જ નહીં ચાલી શકે, સીધો ચાલી જ નહીં શકે. રાત્રે સૂતી હોય તો પગ પણ પથારીમાં લાંબો નહીં કરી શકે, આખી રાત એ ઊંઘી જ નહીં શકે 100%. એને વારે ઘડીએ કંઈ ને કંઈ કારણથી એને ઉઠી જવું પડશે, પગ એવો દુખશે ને કે સૂઈ નહીં શકે. સાયટિકાની સિમ્પલ ટ્રીટમેન્ટ મેં પહેલાં બી બતાવી હતી, એવી રીતે જેવી રીતે તમને ખબર છે કે વચ્ચેની આ બીજી ત્રીજી આંગળી છે, બેઉ હાથની આપણા પગની આંગળી છે, આપણે આમ હાથ મૂકીએ તો આ આંગળી આ હાથ છે, આ આંગળી એ આ પગની છે, આ આંગળી આ પગની છે અને આ આંગળી આ હાથની છે. એવી રીતે આપણે આ આંગળી જે છે એ આ પગની છે, સમજી લો કે આપણને ડાબા પગમાં સાયટિકાની અસર થઈ છે, તો આપણે ચાલવામાં તકલીફ પડે છે, તો અહીં એક નસ બ્રેઇનમાંથી નીકળે છે, અહીં L5 રહીને અહીં થાપા પર ઘૂંટણની પાછળની પગના તળિયામાં જતી હોય છે. આ નસ છૂટી કરાવવાની હોય છે. મેડિકલ સાયન્સ પાસે આનો ઈલાજ છે એક ઓપરેશનનો, પણ ઓપરેશન પછી બી કોઈ ક્યોર નથી થતો, કારણ કે આટલી બધી નસોમાંથી કઈ નસો તમે પકડશો એટલે ક્યોર નથી થતો. પણ સુજોગની અંદર બહુ જ ફાઇન ઈલાજ છે એનો. તમને ખબર છે કે ચાલવામાં જ્યારે આમ તકલીફ થતી હોય છે, હવે આપણને ખબર છે કે આ બીજી આંગળી એ પગની આંગળી છે, હવે એને ચાલવાનું આમ હોય છે, તો આમ ચાલવામાં જે તકલીફ થતી હોય તો આ જે ક્રોસની લાઇન છે, બરોબર જોઈ લો છો, આ જે પગની જે ક્રોસની લાઇન છે, એ ક્રોસની લાઇન એમણે અહીંથી આખી લાઇન એમણે ટ્રીટમેન્ટ કરવી પડતી હોય છે. આ જગ્યા મેં પહેલાં બતાવી ચૂક્યો છું, આ તમે રિક્વેસ્ટ કરી એટલે આપણે ફરીથી જોઈએ છે. આ નીચેની સાઈડે એનું છે ને, આ જે થાપા પરનું જે લાઇન દુખતું હોય છે એ આ જે છેલ્લો પહોરું છે, બરોબર જોઈ લેજો, આ જે ત્રીજો પહોરું છે, આ ત્રીજા પહોરુંની આ બાજુથી લઈને આટલી સાઈડનો દુખાવો જે થતો હોય છે એ બી ક્લિયર કરવો પડશે. અને આ મુઠ્ઠી બંધ કરવા પછી આ ગાંઠની પાછળનો એરિયા ને આટલો ભાગ આ ભાગ કરશો તો જ એનો પગ ઊંચો થશે, નહીં તો પગ ઊંચો નહીં થાય, આટલું બી ક્લિયર કરવું પડતું હોય છે. અને આખી લાઇન ક્લિયર કરશો ધીરે ધીરે, એમાં આટલા ભાગમાં એને બહુ જ પેઇન થતું હોય છે, બરાબર જોઈ લેજો. આ ઘૂંટણવાળો એરિયા છે એનો પગ બી લોક થઈ જતું હશે. આટલા ભાગની ટ્રીટમેન્ટ કરશો ધીરે ધીરે, જરૂર લાગે તો એડવાન્સ ટ્રીટમેન્ટમાં બી જવું પડે, જો બહુ ક્રોનિક હશે તો એડવાન્સ ટ્રીટમેન્ટમાં જવું પડે, તેમાં નીડલિંગ્સ લગાવવી પડે. સામાન્ય પ્રોબ્લેમ હશે તો 4-5 ટ્રીટમેન્ટ આ સિમ્પલ મસાજથી ટ્રીટમેન્ટ કરશે તો એ પેશન્ટ ક્યોર થઈ જશે, અને 2-3 દિવસની અંદર જ ક્યોર થઈ જશે અને પેશન્ટ સારો થઈ જશે, ચાલતો થઈ જશે. આ રીતે સાયટિકાની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે અને આવી રીતે નસ છૂટી કરવામાં આવે છે. આભાર આપનો. એક ડોક્ટર તનુષા, એક ગંભીર વિષય પર વાત કરવામાં આવે તો એક દર્દી છે જે મોઢું ખોલી નથી શકતા અને કશું ખાઈ નથી શકતા, અને જ્યારે તમને ડોક્ટરને બતાવ્યું ત્યારે ડોક્ટર દ્વારા કહેવામાં આવ્યું કે મોઢાનો કેન્સર છે એ પણ તંબાકુ ખાવાથી, તો સુજોગ માની શું ટ્રીટમેન્ટ હોય શકે? ખાલી તમાકુ ખાવાથી થતું હોય એવું નથી હોતું. આજકાલ જે આ ગુટકાની જે પડીકીઓ ને બધું જે થતું હોય છે એને લીધે પણ આ રીતનું થતું હોય છે, કારણ કે માણસ એક હેબિટ પડી જતી હોય છે.
એક ગુટકા ખાધું હતું તે પૂરું નથી થયું અને છતાં ફટાકડા તો બીજું ગુટકા ખેલે છે અને 99% તો મોટાભાગના લોકો તો મોઢામાં તમાકુ ખાતા હોય છે તો તમાકુ બી મૂકીને જ અંદર સૂઈ જતા હોય છે, અંદર છાલા પડી જતા હોય છે, સફેદ સફેદ ચાંદીઓ પડી જતી હોય છે. હવે એવું શરીર ભગવાને એવું બનાવ્યું છે કે ઓટોમેટિક જ ક્યોર થતું છે, કંઈક લક્ષ્મણ રેખાની અંદર તમે કોઈ બી શોખ પાડો છો તો શરીર એની મેં તે ક્યોર કરી દેતું હોય છે. પણ જ્યારે લક્ષ્મણ રેખાની કરતાં વધારે જો કરવામાં આવે તો એ શરીરને બહુ જ પીડા કરતી હોય છે. એવી જ રીતે આ તમાકુની જે પડી ગયો છે તમે જોતો કયો પેશન્ટ ક્યોર થયો એનો એન્ડ વખત આવી જતો હોય છે. અમારે ત્યાં બી કેટલાય કામ કરનારા લોકો છે, એમને ત્યાં બી એમના છોકરાઓ એવી રીતે ખાધેલું હોય છે તો કેન્સરમાં એ લોકોની ડેથ બી થઈ જતી હોય છે. કારણ કે આ બહુ જ મુશ્કેલ પ્રોબ્લેમ છે. પણ સુજોગમાં એની બહુ ફાઇન ટ્રીટમેન્ટ છે. મોઢાને અડકવા, કારણ કે અડકી શકે એવી પોઝિશન જ નથી, મોઢાને અડક્યા વગર જ તમારે પેશન્ટને ક્યોર કરવાનો છે. તો એના માટે સૌથી પહેલાં તો આપણે એવું કહીશું કે આપણી જે પાંચે પાંચ આંગળીઓ છે એક હાથની બરાબર સમજી લો છો. હું આ એટલી જબરદસ્ત ટ્રીટમેન્ટ બતાવું છું, જો જેના પર આજુબાજુ આડોશી પાડોશીને બી કોઈને બી ત્યાં થઈ હોય તો હું દરેક પ્રેક્ષકોને વિનંતી કરીશ કે તમે જાતે મારી પાસેથી જાણી લો, તમે એમને સમજાવજો. અને આવો જો કોઈ પેશન્ટ હશે અને એને જો ક્યોર થવો છે, એની પાસે સાધનો નહીં હોય, તો હું અત્યારે ટીવીના માધ્યમથી કહું છું હું એમને ફ્રી ઓફ ચાર્જ આ મસાજર વગેરે આપીશ. જો બહુ ક્રોનિક નહીં હોય, સામાન્ય પ્રોબ્લેમ હશે, તો એમને મસાજરની ટ્રીટમેન્ટથી જ મટી જશે. અને નહીં મસાજરથી મટે તો મારે ત્યાં આવજો, હું એડવાન્સ ટ્રીટમેન્ટ આપીને 100% ક્યોર કરવા દઈશ, એમને મરવા નહીં દઉં, ગેરંટી સાથે કહું છું. કોઈ પણ જાતનું પૈસા લીધા વગર, જો 5-6 ટ્રીટમેન્ટ કરવાની હશે તો એના કોઈ પણ પૈસા, જો 30-40 પૈસા ટ્રીટમેન્ટ કરવાની હશે તો મારે બી હોસ્પિટલ ચલાવવાનું છે, સ્ટાફ ચલાવવાનું છે, તો કદાચ હું એના પૈસા લઉં. જો 4-5 ટ્રીટમેન્ટ કરવાની હશે તો કોઈની પાસે પૈસા નહીં લઉં. એની સિમ્પલ ટ્રીટમેન્ટ આપું છું. જો આપણે મોઢાને નથી અડકતા, આપણે ખબર છે કે આ પહેલી આંગળી છે, આ પહેલી આંગળીનો જે પહેલો પહોરું છે, બરાબર જોઈ લેજો. આ પહેલી આંગળીનો પહેલો પહોરું બરાબર ધ્યાનથી જોઈ લેજો. આ પહેલો પહોરું, આ બીજી આંગળીનો બીજો પહોરું, આ ત્રીજી આંગળીનો ત્રીજો પહોરું, ચોથી આંગળીનો ચોથો પહોરું, આ ચાર. આપણને ખબર છે કે અંગૂઠો એ રાજા છે, એ આપણા ફેસવાળો એરિયા છે, બરાબર જોઈ લેજો. આપણે આગળ આપણે ચર્ચા કરીને બતાવી ચૂક્યા છે કે અંગૂઠો ગળાના બે જ વળાંક છે, એક અને આ બે. એ રીતે અંગૂઠાને બી બે જ વળાંક છે, એક અને બે. એટલે આના તમામ ફ્યુઝ અહીંયા આવેલા છે. એટલે આ જે મોઢાવાળો હિસ્સો છે એ રાજા છે. હવે આની અંદર તમે શું કરો, અહીંયા ઘડી આ તમારું મોઢું છે એવું સમજીને અહીંયા ઘડી તમે બે આંખ ચિત્ર દોરી દો, અહીં નાક દોરી દો, અહીં મોઢું દોરી દો, એમ કરી તમે જોશો તો આખું મોઢું આવી ગયેલું છે. પણ સૌથી પહેલાં આપણે આ પહેલી આંગળીના પહેલાં પહોરીની અંદર બરાબર ધ્યાનથી જોજો. બહુ જ સરસ છે ટ્રીટમેન્ટ, બહુ જ ઇફેક્ટિવ ટ્રીટમેન્ટ છે. આના સિવાય તમારી પાસે કોઈ ઇલાજ નથી, દુનિયામાં કોઈ ક્યોર નહીં કરી શકે મોઢાનું કેન્સર. હું આ કોઈ પણ જાતના નુકસાન વગર તમારું ટ્રીટમેન્ટ કરીને તમે ક્યોર કરશો, કોઈની જિંદગી બની જશે, કોઈનો કોઈ માને પોતાનો છોકરો મળી જશે, કોઈ વાઇફને એનો હસબન્ડ મળી જશે, નહીં તો દુનિયા છોડી દેશે. આ પહેલી આંગળી, આ જે લાઈન છે બરાબર જોજો, આ જો જોઈ લેજો, આ પહેલી લાઈન, આ લાઈન જે છે આ લાઈન ઉપર ઓછું મોછી 3-1 મિનિટ ટ્રીટમેન્ટ કરો, એની ઉપર બી 3 મિનિટ કરો, અહીંયા 2 મિનિટ કરો, અને અહીંયા કરી આખી આંગળીને આમ રાખજો, બરાબર જોઈ લેજો. આ આંગળીને આ ઉપરથી આવી રીતે ટ્રીટમેન્ટ કરજો. આટલું કર્યા પછી આ બાકીની બીજી 2 લાઈનની અંદર બી ટ્રીટમેન્ટ કરી છે. આવી આ 1, 2, 3, 4 એક આંગળીમાં તમે 15-15 મિનિટ ટ્રીટમેન્ટ કરો. આટલું થઈ ગયા પછી હાથ પાછા લઈ જજો, સેમ ટુ સેમ જોઈ લોજો. આ પહેલો પહોરું આ જે નખની નીચેનો એરિયા છે અહીંયા ગાડી બી તમે 5-5 મિનિટ ટ્રીટમેન્ટ કરો. અહીંયા 5 મિનિટ કરજો, બહુ શાંતિથી ટ્રીટમેન્ટ કરવી પડશે, ધીરે ધીરે કરીને કરશો. અહીંયા ઘડી આ મસાજ જરા મૂકી જ રાખજો તમે. અહીંયા ઘડી સેજ ખાડો પડી જાય, નહીં પડે અને બહુ જ પેઇન થશે. અહીંયા ઘડી જે રીતે ખાડો પડે એ રીતે કરો, એવું અહીંયા ઘડી સેજ ટ્રીટમેન્ટ કરો. એક અહીંયા ઘડી કરો, અહીંયા ઘડી કરો. આટલું થઈ ગયા પછી અંગૂઠો એ રાજા છે, અંગૂઠાની ટ્રીટમેન્ટ તમારે ખાસ લેવાની છે. અંગૂઠાની ટ્રીટમેન્ટ માટે તમારે શું અહીંયા કરી, જો બરાબર સમજી લો તો પહેલાં તો આ 4 આગળની સાઈડે ટ્રીટમેન્ટ કરી, 4 પાછળની સાઈડે ટ્રીટમેન્ટ કરી. જો સાદી ટ્રીટમેન્ટથી મટી જાય તો આપણે એડવાન્સ ટ્રીટમેન્ટમાં જવાની જરૂર નથી. બાયચાન્સ જો સાદી ટ્રીટમેન્ટથી ના મટે તો નીડલિંગ્સ કેવી રીતે કરવાની એડવાન્સ ટ્રીટમેન્ટ એ બી હું તમને બતાવી દઉં છું. એડવાન્સ ટ્રીટમેન્ટની અંદર જ્યારે તમે ટ્રીટમેન્ટ કરશો ત્યારે નીડલ્સ જે લગાવશો એ આ જે પહેલી ગાંઠ છે, આ પહેલી ગાંઠની અંદર નીડલ્સ તમે આમ ઉપરની સાઈડે લગાવશો. કારણ કે અહીંયા ઘડી હાર્ટ લંગ્સ જે છે એ અહીંથી હાર્ટની મેરિડેન્સ ચાલુ થાય છે, અહીં પૂરા થાય છે, બ્રેઇનના અહીંયા પૂરા થાય છે, અહીં હાર્ટના પૂરા થાય છે. આ એક જ 3 મેરિડેન્સ એવા છે કે જે પહેલી આંગળીમાં જ પૂરા થઈ જાય છે, સૌને ખબર હશે, જે સુજોગ જાણતા હશે એમને બી ખબર હશે. એટલે એનું નીડલિંગ્સ આપણે આ બાજુની સાઈડે કરીશું, ખાલી આ ઉપરનું જે બ્રેઇનનું નીડલ છે એ નીચેની સાઈડે કરીશું. સેમ ટુ સેમ અહીં ક્રોસમાં બી ખાસ કરીશું. અને કર્યા પછી
આમ અંદરની સાઈડે જઈશું, અહીંયા ઘડી આપણે નીચેની સાઈડે નીડલિંગ્સ કરીશું, બરાબર સમજો, અહીંયા ઘડી ઉપરની સાઈડે નીડલિંગ્સ કરીશું, અહીંયા નીચેની સાઈડે નીડલિંગ્સ કરીશું, અહીંયા એક બે ત્રણ, એક બે ત્રણ, એક બે ત્રણ, નવ નીડલ્સ અહીંયા લગાડી દો. અહીંયા ઘડી તમારે થોડી ઉર્જા શક્તિ બેલેન્સ કરવા માટે અહીં વધારે નીડલ્સ લગાવવી પડશે. એવું ચારે ચાર આંગળીમાં નીડલ્સ લગાડો. પહેલાં અંદરની સાઈડે નીડલ્સ લગાવો. પહેલી જ ટ્રીટમેન્ટની અંદર તમે જોજો એ છોકરાનો ચમત્કારિક ફાયદો થશે. અને સાથે અંગૂઠો લેલો. હું ટીવીના માધ્યમથી કહું છું, તમારા કોન્ટેક્ટમાં કોઈ બી માણસ હોય તો લઈ આવજો. હું પહેલી ટ્રીટમેન્ટની અંદર ચેકઅપ કરીશ, એની અંદર એનું મોઢું ખુલતું થઈ જશે. ગેરંટી સાથે કહું છું, મોઢું ખુલતું થઈ જશે. આ જે ગાંઠ છે આ ગાંઠ ઉપર ત્રણેક મિનિટ ટ્રીટમેન્ટ કરીને અહીંયા આગળ ઉપરની સાઈડે દસેક મિનિટ ટ્રીટમેન્ટ કરો. સેમ ટુ સેમ ઉપરની સાઈડે કરો અને સેમ પાછળની સાઈડે પણ કરવાની છે. અહીંયા આગળ બી ત્રણ ચાર મિનિટ કરીને ટ્રીટમેન્ટ, અહીંયા આગળ બી હેવી ટ્રીટમેન્ટ કરીને. એડવાન્સ ટ્રીટમેન્ટ કરવી પડે તો નીડલિંગ્સ આની નીચેની સાઈડે કરશો, સેમ નીડલિંગ્સ અહીંયા આગળ નીચેની સાઈડે કરશો. હું બહુ મોટી વાત નથી કરતો, તમે પહેલી ટ્રીટમેન્ટ કરશો, એક આગળની સાઈડે ટ્રીટમેન્ટ કરો, અહીં પાછળની સાઈડે કરો. સેમ આ હાથમાં લો, અહીંયા બી ચાર આંગળી કરો, અહીં અંગૂઠો લો, અહીંયા ચાર આંગળી લો, અહીં અંગૂઠો લો. તમને નવાઈ લાગશે, એ પહેલી ટ્રીટમેન્ટમાં એનું મોઢું આખું ખુલી જશે, એની આંખોમાંથી 100% આંસુ આવી જશે છોકરાના મોઢાથી, અને તમારો આભાર માનતો થઈ જશે. કારણ કે એક છોકરો બચી શકે એમ નથી, તમે એને જીવતદાન આપી રહ્યા છો અને તમે આવીને મદદ કરશો. તરુણભાઈ હું તમારી પાસે આવીશ કે જે સાયટિકા છે તેના એના વિશે આપણે પહેલાં પણ માહિતી મેળવી છે, પરંતુ આપણા જે નવા દર્શક મિત્રો છે એમને ફરી એક વખત આના વિશે માહિતી જોઈએ છે, તો સાયટિકા વિશે માહિતી આપી દેશો. સૌથી પહેલાં તો હિનાબેન, આજે તમે જે પૌલમીબેનને જે સવાલ પૂછો ને બહુ જ ફાઇન સવાલ પૂછો. મને એવું થયું કે તમે ખરેખર પ્રેક્ષકોના છો, અમારા છો તે ભલે અમારી સાથે બેઠા હો. અને ખરેખર એ સાચું છે, અમારે ત્યાં કોઈ બી પ્રેક્ષક આવે, કોઈ પણ પેશન્ટ આવે છે ને તો સૌથી પહેલાં તમને એક જ સવાલ પૂછે છે કે હું તમારે ત્યાં સારો થઈશ કે નહીં થઉં, પહેલો જ સવાલ એમનો હોય છે. અમે જ્યારે એને ટ્રીટમેન્ટ કરીને કહીએ છીએ કે તમે 100% સારા થઈ જ જશો, તો એમનો સેકન્ડ સવાલ હોય છે કે હું પરમેનન્ટ સારો થઈશ કે ટેમ્પરરી સારો થઈશ, બીજો સવાલ હોય છે. અને પછી અમે કહીએ કે ના, અમારે ત્યાં અમે કોઈ જાતની દવા આપતા નથી, અમે કોઈ જાતની એક્સરસાઇઝ કરાવતા નથી, તમારા શરીરના કોઈ પાર્ટને અડકતા નથી, અમે તો માત્ર હાથના પંજા પગના પંજામાં ટ્રીટમેન્ટ આપીએ છીએ. એટલે આમાં જે બી તમે સારા થશો પરમેનન્ટ સારા થશો, દવા આપીને કરીશું તમે થોડાક ટાઈમ માટે સારા થશો. ત્રીજો સવાલ એવો હોય છે કે આનો અમને કોઈ સાઈડ ઇફેક્ટ થશે કે નહીં થાય, તો અમે એમને ગેરંટી સાથે કહીએ છીએ કે આની કોઈ સાઈડ ઇફેક્ટ નથી. કારણ કે મેડિકલ સાયન્સે નક્કી કરેલું છે કે આટલા હાથના પંજાની અંદર હું ગમે તેટલી ટ્રીટમેન્ટ કરીશ કે ગમે તેટલું બી નીડલિંગ્સ કરી કે કશું બી કરીશ, તો આનાથી કોઈ કિડની બગડવાની નથી, કોઈ બ્લેડ બગડવાનું નથી, કોઈ નુકસાન થવાના કોઈ ચાન્સીસ નથી. સેકન્ડ સવાલ તમે જે મને પૂછો સાયટિકાનો, તો સાયટિકાના બી ઢગલાબંધ પેશન્ટો આવે છે મારે ત્યાં. એક તો હિનાબેન કોણ આવશે પેશન્ટ જેણે ઓછા મોટા 4-5 લાખ રૂપિયા ખર્ચી ચૂક્યો છે, બહુ જ અનુભવ કરી ચૂક્યો છે. બધા મેડિકલ એસોસિએશનમાં જેટલી બી દવાઓ થતી હોય છે, હોમિયોપેથિક, એલોપેથિક, આયુર્વેદિક, નેચરોપેથી, એક્યુપંચર, એક્યુપ્રેશર, રેકી બેકી, આ બધી જગ્યાએથી ટ્રીટમેન્ટ કરીને જ્યારે માણસ થાકી જાય છે, કોઈ રસ્તો નથી, ત્યારે અમને લાગે છે કે આ એક આશરો છે, આપણે ત્યાં જઈએ ને પછી મારે તે ટ્રીટમેન્ટ કરાવવા માટે આવે છે. અને જ્યારે મારે તે ટ્રીટમેન્ટ કરવામાં આવે છે એવી જે આ સાયટિકાનો પ્રોબ્લમ મારા બી ઢગલાબંધ પેશન્ટો આવ્યા છે. મેં પહેલાં પણ તમને જણાવ્યું હતું કે પગના જેટલા પણ દુખાવા થાય છે એમાં સૌથી ખરાબમાં ખરાબ જો દુખાવો હશે તો એ આ સાયટિકાનો દુખાવો છે. આ તમે ફરીથી મને પૂછી રહ્યા છો એટલે હું જવાબ આપું છું. અને જે બી નવા પ્રેક્ષકો જોડાયેલા હોય એમને હું કહું છું, એ માણસ સીધો જ નહીં ચાલી શકે, સીધો ચાલી જ નહીં શકે. રાત્રે સૂતી હોય તો પગ પણ પથારીમાં લાંબો નહીં કરી શકે, આખી રાત એ ઊંઘી જ નહીં શકે 100%. એને વારે ઘડીએ કંઈ ને કંઈ કારણથી એને ઉઠી જવું પડશે, પગ એવો દુખશે ને કે એ સૂઈ નહીં શકે. સાયટિકાની સિમ્પલ ટ્રીટમેન્ટ મેં પહેલાં બી બતાવી હતી, એવી રીતે જેવી રીતે તમને ખબર છે કે વચ્ચેની આ બીજી ત્રીજી આંગળી છે, બેઉ હાથની આપણા પગની આંગળી છે, આપણે આમ હાથ મૂકીએ તો આ આંગળી આ હાથ છે, આ આંગળી આ પગની છે, આ આંગળી આ પગની છે અને આ આંગળી આ હાથની છે. એવી રીતે આપણે આ આંગળી જે છે એ આ પગની છે, સમજી લો કે આપણને ડાબા પગમાં સાયટિકાની અસર થઈ છે, તો આપણે ચાલવામાં તકલીફ પડે છે તો અહીં એક નસ બ્રેઇનમાંથી નીકળે છે, અહીં L5 રહીને અહીં થાપા પર ઘૂંટણની પાછળની પગના તળિયામાં જતી હોય છે. આ નસ છૂટી કરાવવાની હોય છે. મેડિકલ સાયન્સ પાસે આનો ઈલાજ છે એક ઓપરેશનનો, પણ ઓપરેશન પછી બી કોઈ ક્યોર નથી થતો. કારણ કે આટલી બધી નસોમાંથી કઈ નસો તમે પકડશો એટલે ક્યોર નથી થતો, પણ સુજોગની અંદર બહુ જ ફાઇન ઈલાજ છે એનો. તમને ખબર છે કે ચાલવામાં જ્યારે આમ તકલીફ થતી હોય છે, હવે આપણને ખબર છે કે આ બીજી આંગળી એ પગની આંગળી છે, હવે એને ચાલવાનું આમ હોય છે, તો આમ ચાલવામાં જે તકલીફ થતી હોય તો આ જે ક્રોસની લાઇન છે, બરાબર જોઈ લો છો, આ જે પગની જે ક્રોસની લાઇન છે
એ ક્રોસની લાઈન એમણે અહીંથી આખી લાઈન એમણે ટ્રીટમેન્ટ કરવી પડતી હોય છે. આ જગ્યા મેં પહેલાં બતાવી ચૂક્યો છું, આ તમે રિક્વેસ્ટ કરી એટલે આપણે ફરીથી જોઈએ છે. આ નીચેની સાઈડે એનું છે ને આ જે થાપા પરનું જે લાઈન દુખતું હોય છે એ આ જે છેલ્લો પહોરું છે, બરાબર જોઈ લેજો. આ જે ત્રીજો પહોરું છે, આ ત્રીજા પહોરુંની આ બાજુથી લઈને આટલી સાઈડનો દુખાવો જે થતો હોય છે એ બી ક્લિયર કરવો પડશે. અને આ મુઠ્ઠી બંધ કરવા પછી આ ગાંઠની પાછળનો એરિયાને આટલો ભાગ આ ભાગ કરશો તો જ એનો પગ ઊંચો થશે, નહીં તો પગ ઊંચો નહીં થાય. આટલું બી ક્લિયર કરવું પડતું હોય છે અને આખી લાઈન ક્લિયર કરશો ધીરે ધીરે. એમાં આટલા ભાગમાં એને બહુ જ પેઇન થતું હોય છે, બરાબર જોઈ લેજો. આ આ ઘૂંટણવાળો એરિયા છે, એનો પગ બી લોક થઈ જતો હોય છે. આટલા ભાગની ટ્રીટમેન્ટ કરશો ધીરે ધીરે, જરૂર લાગે તો એડવાન્સ ટ્રીટમેન્ટમાં બી જવું પડે. જો બહુ ક્રોનિક હશે તો એડવાન્સ ટ્રીટમેન્ટમાં જવું પડે, તો એમાં નીડલિંગ્સ લગાવવી પડે. સામાન્ય પ્રોબ્લેમ હોય છે તો ચાર પાંચ ટ્રીટમેન્ટ આ સિમ્પલ મસાજથી ટ્રીટમેન્ટ કરશે તો એ પેશન્ટ ક્યોર થઈ જશે અને બે ત્રણ દિવસની અંદર જ ક્યોર થઈ જશે અને પેશન્ટ સારો થઈ જશે, ચાલતો થઈ જશે. આ રીતે સાયટિકાની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે અને આવી રીતે નસ છૂટી કરવામાં આવે છે. આભાર આપનો. એક ડોક્ટર તનુષા, એક ગંભીર વિષય પર વાત કરવામાં આવે તો એક દર્દી છે જે મોઢું ખોલી નથી શકતા અને કશું ખાઈ નથી શકતા, અને જ્યારે તમને ડોક્ટરને બતાવ્યું ત્યારે ડોક્ટર દ્વારા કહેવામાં આવ્યું કે મોઢાનો કેન્સર છે એ પણ તંબાકુ ખાવાથી, તો સુજોગમાંની શું ટ્રીટમેન્ટ હોઈ શકે? ખાલી તમાકુ ખાવાથી થતું હોય એવું નથી હોતું. આજકાલ જે આ ગુટકાની જે પડીકીઓ ને બધું જે થતું હોય છે એને લીધે પણ આ રીતનું થતું હોય છે. કારણ કે માણસે એક હેબિટ પડી જતી હોય છે, એક ગુટકા ખાધું હતું તે પૂરું નથી થયું અને છતાં ફટાકડા તો બીજું ગુટકા ખાઈ લે છે. અને 99% તો મોટાભાગના લોકો તો મોઢામાં તમાકુ ખાતા હોય છે તો તમાકુ બી મૂકીને જ અંદર સૂઈ જતા હોય છે, અંદર છાલા પડી જતા હોય છે, સફેદ સફેદ ચાંદીઓ પડી જતી હોય છે. હવે એવું શરીર ભગવાને એવું બનાવ્યું છે કે ઓટોમેટિક જ ક્યોર થતું છે. કંઈક લક્ષ્મણ રેખાની અંદર તમે કોઈ બી શોખ પાડો છો તો શરીર એની મેં તે ક્યોર કરી દેતું હોય છે. પણ જ્યારે લક્ષ્મણ રેખાની કરતાં વધારે જો કરવામાં આવે તો એ શરીરને બહુ જ પીડા કરતી હોય છે. એવી જ રીતે આ તમાકુની જે પડી ગયો છે, તમે જોતો કયો પેશન્ટ ક્યોર થયો એનો એન્ડ વખત આવી જતો હોય છે. અમારે ત્યાં બી કેટલાય કામ કરનારા લોકો છે, એમને ત્યાં બી એમના છોકરાઓ આવી રીતે ખાધેલું હોય છે તો કેન્સરમાં એ લોકોની ડેથ બી થઈ જતી હોય છે. કારણ કે આ બહુ જ મુશ્કેલ પ્રોબ્લેમ છે. પણ સુજોગમાં એની બહુ ફાઇન ટ્રીટમેન્ટ છે. મોઢાને અડકવા, કારણ કે અડકી શકે એવી પોઝિશન જ નથી, મોઢાને અડક્યા વગર જ તમારે પેશન્ટને ક્યોર કરવાનો છે. તો એના માટે સૌથી પહેલાં તો આપણે એવું કરીશું કે આપણી જે પાંચે પાંચ આંગળીઓ છે એ ખાતરી, બરાબર સમજી લેજો. હું આ એટલી જબરદસ્ત ટ્રીટમેન્ટ બતાવું છું, જો જેના પર આજુબાજુ આડોશી પાડોશીને બી કોઈને બી ત્યાં થઈ હોય તો હું દરેક પ્રેક્ષકોને વિનંતી કરીશ કે તમે જાતે મારી પાસેથી જાણી લો, તમે એમને સમજાવજો. અને આવો જો કોઈ પેશન્ટ હશે અને એને જો ક્યોર થવો છે, એની પાસે સાધનો નહીં હોય, તો હું અત્યારે ટીવીના માધ્યમથી કહું છું હું એમને ફ્રી ઓફ ચાર્જ આ મસાજર વગેરે આપીશ. જો બહુ ક્રોનિક નહીં હોય, સામાન્ય પ્રોબ્લેમ હશે તો એમને મસાજરની ટ્રીટમેન્ટથી જ મટી જશે, અને નહીં મસાજરથી મટે તો મારે ત્યાં આવજો. હું એડવાન્સ ટ્રીટમેન્ટ આપીને 100% ક્યોર કરવા દઈશ, એમને મરવા નહીં દઉં, ગેરંટી સાથે કહું છું. કોઈ પણ જાતનું પૈસા લીધા વગર, જો 5-6 ટ્રીટમેન્ટ કરવાની હશે તો એના કોઈ પણ પૈસા, જો 30-40 પૈસા ટ્રીટમેન્ટ કરવાની હશે તો મારે બી હોસ્પિટલ ચલાવવાનું છે, સ્ટાફ ચલાવવાનું છે, તો કદાચ હું એના પૈસા લઉં. જો 4-5 ટ્રીટમેન્ટ કરવાની હશે તો કોઈની પાસે પૈસા નહીં લઉં. એની સિમ્પલ ટ્રીટમેન્ટ આપું છું. જો આપણે મોઢાને નથી અડકતા, આપણે ખબર છે કે આ પહેલી આંગળી છે, આ પહેલી આંગળીનો જે પહેલો પહોરું છે, બરાબર જોઈ લેજો. આ પહેલી આંગળીનો પહેલો પહોરું, બરાબર ધ્યાનથી જોઈ લેજો. આ પહેલો પહોરું, આ બીજી આંગળીનો બીજો પહોરું, આ ત્રીજી આંગળીનો ત્રીજો પહોરું, ચોથી આંગળીનો ચોથો પહોરું, આ ચાર. આપણને ખબર છે કે અંગૂઠો એ રાજા છે, એ આપણા ફેસવાળો એરિયા છે, બરાબર જોઈ લેજો. આપણે આગળ આપણે ચર્ચા કરીને બતાવી ચૂક્યા છે કે અંગૂઠો ગળાના બે જ વળાંક છે, એક અને આ બે. એ રીતે અંગૂઠાને બી બે જ વળાંક છે, એક અને બે. એટલે આના તમામ ફ્યુઝ અહીંયા આવેલા છે. એટલે આ જે મોઢાવાળો હિસ્સો છે એ રાજા છે. હવે આની અંદર તમે શું કરો, અહીંયા ઘડી આ તમારું મોઢું છે એવું સમજીને અહીંયા ઘડી તમે બે આંખ ચિત્ર દોરી દો, અહીં નાક દોરી દો, અહીં મોઢું દોરી દો, એમ કરી તમે જોશો તો આખું મોઢું આવી ગયેલું છે. હવે સૌથી પહેલાં આપણે આ પહેલી આંગળીના પહેલાં પહોરીની અંદર બરાબર ધ્યાનથી જોજો. બહુ જ સરસ છે ટ્રીટમેન્ટ, બહુ જ ઇફેક્ટિવ ટ્રીટમેન્ટ છે. આના સિવાય તમારી પાસે કોઈ ઇલાજ નથી, દુનિયામાં કોઈ ક્યોર નહીં કરી શકે મોઢાનું કેન્સર. હું આ કોઈ પણ જાતના નુકસાન વગર તમારું ટ્રીટમેન્ટ કરીને તમે ક્યોર કરશો, કોઈની જિંદગી બની જશે, કોઈનો કોઈ માને પોતાનો છોકરો મળી જશે, કોઈ વાઇફને એનો હસબન્ડ મળી જશે, નહીં તો દુનિયા છોડી દેશે. આ પહેલી આંગળી, આ જે લાઈન છે, બરાબર જોજો, આ જો જોઈ લેજો. આ પહેલી લાઈન, આ લાઈન જે છે, આ લાઈન ઉપર ઓછું મોછી 3-1 મિનિટ ટ્રીટમેન્ટ કરો, એની ઉપર બી 3 મિનિટ કરો, અહીંયા 2 મિનિટ કરો, અને અહીંયા કરી આખી આંગળીને આમ રાખજો, બરાબર જોઈ લેજો.
આંગળીને આ ઉપરથી આવી રીતે ટ્રીટમેન્ટ કરજો. આટલું કર્યા પછી આ બાકીની બીજી બે લાઇનની અંદર બી ટ્રીટમેન્ટ કરી છે. આવી આ 1, 2, 3, 4 એક એક આંગળીમાં તમે 15-15 મિનિટ ટ્રીટમેન્ટ કરો. આટલું થઈ ગયા પછી હાથ પાછળ લઈ જજો. સેમ ટુ સેમ જોઈ લો જો આ પહેલો પોરું આ જે નખની નીચેનો એરિયા છે અહીંયા આગળ બી તમે 5-5 મિનિટ ટ્રીટમેન્ટ કરો. અહીંયા 5 મિનિટ કરજો. બહુ શાંતિથી ટ્રીટમેન્ટ કરવી પડશે. ધીરે ધીરે કરીને કરશો. અહીંયા ઘડી આ મસાજ જરા મૂકી જ રાખજો તમે. અહીંયા ઘડી સહેજ ખાડો પડી જાય નહીં પડે અને બહુ જ પેઇન થશે. અહીંયા ઘડી જે રીતે ખાડો પડે એ રીતે કરો. એવું અહીંયા ઘડી સહેજ ટ્રીટમેન્ટ કરો. એક અહીંયા ઘડી કરો, અહીંયા ઘડી કરો. આટલું થઈ ગયા પછી અંગૂઠો એ રાજા છે. અંગૂઠાની ટ્રીટમેન્ટ તમારે ખાસ લેવાની છે. અંગૂઠાની ટ્રીટમેન્ટ માટે તમારે શું અહીંયા કરી જો બરાબર સમજી લો તો પહેલાં તો આ 4 આગળની સાઈડે ટ્રીટમેન્ટ કરી, 4 પાછળની સાઈડે ટ્રીટમેન્ટ કરી. જો સાદી ટ્રીટમેન્ટથી મટી જાય તો આપણે એડવાન્સ ટ્રીટમેન્ટમાં જવાની જરૂર નથી. બાયચાન્સ જો સાદી ટ્રીટમેન્ટથી ના મટે તો નીડલિંગ્સ કેવી રીતે કરવાની એડવાન્સ ટ્રીટમેન્ટ એ બી હું તમને બતાવી દઉં છું. એડવાન્સ ટ્રીટમેન્ટની અંદર જ્યારે તમે ટ્રીટમેન્ટ કરશો ત્યારે નીડલ્સ જે લગાવશો એ આ જે પહેલી ગાંઠ છે આ પહેલી ગાંઠની અંદર નીડલ્સ તમે આમ ઉપરની સાઈડે લગાવશો. કારણ કે અહીંયા આગળ હાર્ટ લંગ્સ છે એ અહીંથી હાર્ટની મેરિડેન્સ ચાલુ થાય છે, અહીં પૂરા થાય છે. બ્રેઇનના અહીંયા પૂરા થાય છે, અહીં હાર્ટના પૂરા થાય છે. આ એક જ 3 મેરિડેન્સ એવા છે કે જે પહેલી આંગળીમાં જ પૂરા થઈ જાય છે. સૌને ખબર હશે, જે સુજોગ જાણતા હશે એમને બી ખબર હશે. એટલે એનું નીડલિંગ્સ આપણે આ બાજુની સાઈડે કરીશું. ખાલી આ ઉપરનું જે બ્રેઇનનું નીડલ છે એ નીચેની સાઈડે કરીશું. સેમ ટુ સેમ અહીં ક્રોસમાં બી ખાસ કરીશું. અને કર્યા પછી આમ અંદરની સાઈડે જઈશું. અહીંયા આગળ આપણે નીચેની સાઈડે નીડલિંગ્સ કરીશું. બરાબર સમજો, અહીંયા આગળ ઉપરની સાઈડે નીડલિંગ્સ કરીશું, અહીંયા નીચેની સાઈડે નીડલિંગ્સ કરીશું. અહીંયા 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3 9 નીડલ્સ અહીંયા લગાડી દો. અહીંયા આગળ તમારે થોડી ઊર્જા શક્તિ બેલેન્સ કરવા માટે અહીં વધારે નીડલ્સ લગાવવા પડશે. એવું 4-4 આંગળીમાં નીડલ્સ લગાડો. પહેલાં અંદરની સાઈડે નીડલ્સ લગાવો. પહેલી જ ટ્રીટમેન્ટની અંદર તમે જોજો એ છોકરાનો ચમત્કારિક ફાયદો થશે. અને સાથે અંગૂઠો લે. હું ટીવીના માધ્યમથી કહું છું, તમારા કોન્ટેક્ટમાં કોઈ બી માણસ હોય તો લઈ આવજો. હું પહેલી ટ્રીટમેન્ટની અંદર ચેકઅપ કરીશ, એની અંદર એનું મોઢું ખુલતું થઈ જશે. ગેરંટી સાથે કહું છું, મોઢું ખુલતું થઈ જશે. આ જે ગાંઠ છે આ ગાંઠ ઉપર 3-1 મિનિટ ટ્રીટમેન્ટ કરીને અહીંયા આગળ ઉપરની સાઈડે 10-1 મિનિટ ટ્રીટમેન્ટ કરો. સેમ ટુ સેમ ઉપરની સાઈડે કરો અને સેમ પાછળની સાઈડે પણ કરવાની છે. અહીંયા આગળ બી 3-4 મિનિટ કરીને ટ્રીટમેન્ટ, અહીંયા આગળ બી હેવી ટ્રીટમેન્ટ કરીને. એડવાન્સ ટ્રીટમેન્ટ કરવી પડે તો નીડલિંગ્સ આની નીચેની સાઈડે કરશો. સેમ નીડલિંગ્સ અહીંયા આગળ નીચેની સાઈડે કરશો. હું બહુ મોટી વાત નથી કરતો, તમે પહેલી ટ્રીટમેન્ટ કરશો, એક આગળની સાઈડે ટ્રીટમેન્ટ કરો, અહીં પાછળની સાઈડે કરો. સેમ આ હાથમાં લો, અહીંયા બી 4 આંગળી કરો, અહીં અંગૂઠો લો, અહીંયા 4 આંગળી લો, અહીં અંગૂઠો લો. તમને નવાઈ લાગશે, એ પહેલી ટ્રીટમેન્ટમાં એનું મોઢું આખું ખુલી જશે, એની આંખોમાંથી 100% આંસુ આવી જશે છોકરાના મોઢામાંથી, અને તમારો આભાર માનતો થઈ જશે. કારણ કે એક છોકરો બચી શકે એમ નથી, તમે એને જીવતદાન આપી રહ્યા છો અને તમે આવી એને મદદ કરશો. કોઈ બી પેશન્ટ તમારાથી ના થાય મારી પાસે લાવજો, હું મદદ કરીશ. એ પેશન્ટને તમે સારો કરજો પ્લીઝ. હું બધાને ફરીથી હાથ જોડીને વિનંતી કરું છું, થાકી જાય એ પહેલાં તમે થોડીક મદદ કરજો આવા પેશન્ટને અને એમનું જીવન બચાવી લેજો. આવી રીતે મોઢાનું કેન્સર 100% સુજોગમાંથી મટી જશે, હું ગેરંટી સાથે કહું છું. બિલકુલ, ખૂબ ખૂબ આભાર અમારા દર્શક મિત્રોને આવી માહિતી આપવા માટે. તો ફરી એક વખત જરૂરી સૂચના આપી દઉં કે તમારા ત્યાં આજુબાજુ ઘરમાં કોઈ બી પથારી વસ હોય તો ડૉક્ટર તરુણ શાહ દ્વારા તમને ફ્રી સુજોગ કીટ આપવામાં આવશે, એની સાથે તેનું મટીરિયલ પણ આપવામાં આવશે. જાણકારી માટે જણાવી દઉં કે અમારા આ કાર્યક્રમમાં ટીવી સ્ક્રીન ઉપર સ્ક્રોલ ચાલી રહ્યો છે કોન્ટેક્ટ નંબર છે, સુજોગનું એડ્રેસ છે. કોલ કરો અને તમારા દર્દનું નિવારણ તાત્કાલિક લાવો. મેડિકલ સાયન્સમાં તો આજીવન ચાલતું રહેવાનું છે, પણ શોર્ટ ટાઈમમાં 100% ગેરંટી સાથે તમારા રોગનું નિવારણ લાવો એ ખૂબ જરૂરી છે. તો ડૉક્ટર પૌલોમીબેન, ડૉક્ટર તરુણ શાહ, આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ફરી આવા વિષય સાથે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.